વરસાદને લીધે માંગરોળના ચાંચવા જેતખમ સહિતના વિસ્તારના લોકોનો રસ્તો બંધ થઈ જતા હાલાકી ભોગવાનો વારો આવ્યો. પુલનું કામ ચાલુ કરવા લોકમાં ગોઠવા પામી. આ પુલ 5 વર્ષથી પાસ થયેલો જેમ કે છે, પણ બનતો નથી, ચોપડે છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ચાંચવા જેતખંભના રહેવાસીઓને દર વર્ષે વરસાદ વખતે હાલાકી ભોગવવી પડે છે. જ્યારે પણ વરસાદ પડે તો જેતખંભ અને ચાંચવા જતા રસ્તા પરથી પસાર થતા પાણીની વેણ ભરાઈ જાય છે અને રસ્તો બંધ થઈ જાય છે, જેને લીધે ત્યાં રહેતા લોકોને એક જ તરફ રહેવાનો વારો આવે છે. આ વિસ્તારમાં રહેતા લોકોએ આ સમયે કોઈ પણ બીમાર પડે તો દવાખાને જવા માટે પણ કોઈ પણ વાહન ના જઈ શકે તેવી પરિસ્થિતિ સર્જાય છે. જ્યારે રસ્તો બંધ થાય ત્યારે લોકોએ જીવન જરૂરિયાત વસ્તુઓ લેવા માટે પણ મુશ્કેલી સર્જાય છે અને આ સમયે વીજ સમસ્યા પણ સર્જાય તો વીજકર્મીઓ પણ આવી શકતા નથી. આ વિસ્તારમાં 3 પ્રાથમિક શાળાઓ આવેલી છે, પરંતુ પાણી ભરાવાને લીધે શિક્ષકો શાળાએ પહોંચી શકતા નથી, પરિણામે બાળકોનું શિક્ષણ બગડે છે. આ વિસ્તારમાં સ્થાનિકોના જણાવ્યા મુજબ પુલ મંજૂર થઈ ગયેલો છે, પરંતુ તંત્રની અને ચૂંટાઈ ગયેલા પ્રતિનિધિઓને લીધે વર્ષો થઈ ગયા છતાં કામ શરૂ કરવામાં આવ્યું નથી. આ પુલનું કામ તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવું સ્થાનિકો દ્વારા લોકમાંગ ઉઠવા પામી છે. કાશિપ સામાર, ડીપી ન્યૂઝ, માંગરોળ. છે કે આ જયારે બી ચોમાસામાં પાણી આવે છે, વરસાદ થાય છે, ત્યારે અમારા રસ્તા બંધ થાય છે ને વારેવાર અમે તંત્ર ને અને બધીને છે ને કહેલું હતું, છતાં બી લોકો ધ્યાન દેતા નથી. આ પુલ 5 વર્ષથી પાસ થયેલું જેમ કે છે, પણ બનતો નથી, ચોપડે છે, અહીંયા બનતું નથી. અહીંયા સ્કૂલો બી છે સરકારી, અત્યારે એના સાહેબો બી છે ને અત્યારે અહીંયા સ્કૂલે પહોંચી શકતા એવા નથી, ને સ્કૂલના છોકરાની ભણતર બી ખરાબ થાય છે. વારંવાર જે બી વરસાદ આવે છે ને તે 2-3 દિવસ રસ્તો બંધ રહે, જયારે બી વરસાદ આવે ને ત્યારે. ને આ પુલ છે ને 5 વર્ષ પહેલે 2-5 થયેલા છે, જેતખંભ નો એક કાચવાન કઈ રસોઈપોળા સીમ ચાલન ડિવિઝન વાળા બોલાવ કામ ચાલુ કરાવવું. હમણાં આજ એને 6-7 વર્ષથી જે પુલ મંજૂર થઈ ગયું એને કોઈ બનાવવા માટે ધ્યાન દેતા નથી. ને આપણે અમે આજથી 1 મહિના પહેલા જિલ્લા પંચાયતના સરપંચને પણ રજૂઆત કરી હતી. ને અમારે અહીં એવી મોટી તકલીફ છે કે અમારે ઘરની કોઈ પણ જીવન જરૂરિયાત વસ્તુઓ લેવા જઈ શકતા અમે નથી. એમરજન્સી હોય તો અમે નીકળી શકતા નથી અને આના અલાવા અમને કોઈ બીજો રસ્તો લાગતો નથી. અને આ રસ્તો કોઈ નોર્મલ રસ્તો નથી, હાલાકે બંદરસિંહ માળિયાનો જોડતો રસ્તો છે અને આ રસ્તો નકશાના અંદર 36 ફૂટ બતાવે છે. અત્યારે હાલત રસ્તાની એવી છે કે 9 ફૂટ ડામર છે અને એની આજુબાજુમાં રસ્તાની કોઈ જગ્યા છે. અને આ જે વેપરો છે એના અંદર આ જે કેનાલ બનાવી છે, કેનાલને આજ 2.5 મહિનાથી કામ ચાલુ છે. એ કેનાલ અત્યાર સુધી અડધી જમીનથી 1/2 ફૂટ ઊંચી છે અને 1/2 જમીનથી 1/2 ફૂટ નીચી છે. ત્યાંથી કોઈ નીકળવાની બે વાહન નીકળી ના શકે.